વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સુરતમાં અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ડુમ્મસના દરિયા કિનારે પર સાફ સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી સ્વચ્છતા આગ્રહી એવા વડાપ્રધાન જન્મદિવસને સ્વચ્છતાનું કાર્ય કરીને ઉજવણી કરી હોવાનું મેયર હેમાલીબેન બોખાવાલાએ જણાવ્યું હતું આગામી દિવસોમાં સુરતના ડુમ્મસ પર નેશનલ ગેમ્સ રમનાર ત્યારે સુરતના ડુમ્મસ બીચને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાલિકા દ્વારા આજથી થોડા દિવસો પહેલા સ્વચ્છતા અભિયાન જાહેર કરવામાં આવ્યું છે સાથે ડુમ્મસને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે આજના સ્વચ્છતા અભિયાનમાં મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સ્વચ્છતામાં જોડાયા હતા ભારે વરસાદ અને પૂરના કારણે ડુમ્મસના દરિયા કિનારા પર ભારે કચરો ફેલાયો હતો ત્યારે આજે પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન પ્રબુદ્ધ નાગરિકો સહિત બાળકો યુવાનો પણ આ કાર્યમાં જોડાયા હતા અને તેઓ સ્વચ્છતામાં ઝુંબેશ કરી હતી સાથે ડુમ્મસને કાયમ માટે સ્વચ્છ રાખવામાં પણ દાખલ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતાની આગ્રહી હોવાથી તમામ સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે પ્રકારને લોકોએ કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી